राज्य सरकार सांसद श्री शक्तिसिंह गोहिल गुजरात सरकार ઉપર થયા ખફા કોન્ટ્રાક્ટર નું હિત હોય તેમાં બ્રિજ ના કામ માટે રસ્તો 9 મહિના સુધી સંપૂર્ણ બંધ કરી 80 કિલોમીટર સુધી નું ડાયવર્ઝન સરકાર ના તકલખી નિર્ણય ને લઈને સરકાર કરે વિચારણા ભાવનગર થી અમદાવાદ જતો રસ્તો જે શોર્ટ રૂટ ના નામ થી ઓળખાય છે જે ભાવનગર થી અધેળાઈ બાવળિયાળી અને ફેદરા તરફ નીકળતો રસ્તો જેનો મહત્વ છે ભાવનગરના લોકો ઉપયોગ કરે છે આ રસ્તાને એકદમ અવિચારી રીતે તગલખી નિર્ણય કરીને તાત્કાલિક 14 એપ્રિલથી 12 ડિસેમ્બર સુધી બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે આ નિર્ણયની સરકાર તાત્કાલિક ફેરવિચારણા કરે તેવી હું અને મારો પક્ષ માંગણી કરીએ છીએ 80 કિલોમીટરનો રસ્તો બંધ કરીને ફરીને વલભીપુર પર થઈને જવાનો આદેશ કરવો એ વગર વિચારવાનો છે આજ સુધી ક્યારેય આવા લાંબા ડાયવર્ઝનો નીકળ્યા નથી માત્ર બ્રિજોનું કામ કરવાનું છે તો એ બ્રિજના કામો માટે બાજુમાંથી ડાયવર્ઝન કરાવી શકાય અને આજ સુધી દરેક હાઈવેઝના કામો થયા છે એમાં ડાયવર્ઝન કરીને નજીકમાંથી રસ્તો કાઢી દેવામાં આવે છે 80 કિલોમીટરનો રસ્તો બંધ જ કરી દેવાનો શું માત્ર કોન્ટ્રાક્ટરના ફાયદા માટે છે કે કોન્ટ્રાક્ટરોને તકલીફ ના પડે ડાયવર્ઝન કરવું ના પડે મારી એ પણ માંગણી છે કે શું આવી જોગવાઈ કોઈ ટેન્ડરમાં હતી ખરી 9-9 મહિના સુધી તમે 80 કિલોમીટરનો રસ્તો બંધ કરી દો એ ક્યાંનો ન્યાય છે હું માંગણી કરું છું દેશના વડાપ્રધાન શ્રી પણ આપણા ગુજરાતના છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે કે તાત્કાલિક આ અંગે ફેરવિચારણા કરવામાં આવે જે નાના નાના માણસો છે આ 80 કિલોમીટરના પેચમાં એ ભાલનો વિસ્તાર આવે છે જે ભૂતકાળમાં મારો મત વિસ્તાર રહ્યો છે ત્યાંના નાના નાના માણસોએ રોડ ઉપર નાની કેબિન મૂકી હોય કોઈ ચાની લારી કરી છે કોઈ લોન બોન્ડ લઈને બહારથી નાની મોટી રેસ્ટોરન્ટ કરી છે 9 મહિના સુધી આ લોકોના કામ ધંધા નહીં ચાલે સરકારનો વિચાર કર્યો છે ખરો કે એના કદાચ બેંકમાંથી જેણે લોન લીધી છે એના હપ્તાઓનું શું થશે જે લોકોએ રોજનું કમાઈને રોજ ત્યાં ખાવાનું છે 9 મહિના સુધી આ રસ્તો બંધ થઈ જશે તો એ લોકોની શું પરિસ્થિતિ થશે વિચાર્યું છે ખરું અને જ્યારે તમે 80 કિલોમીટરના 4 માર્ગીય મોટા પેચને 9 મહિના માટે બંધ કરીને એક એવા રસ્તે ડાયવર્ટ કરો છો કે જે રસ્તો આજે પણ ટ્રાફિકવાળો રહે છે એવા વાયા વલભીપુર બરવાળા રસ્તો કરશો અને બધો જ ટ્રાફિક એ રસ્તા પર ચાલશે તો એના કારણે અકસ્માતો વધશે લોકોના જીવ જશે આના માટે જવાબદાર કોણ છે શું સરકારે આની વિચારણા કરી છે ખરી ટ્રાફિક જામની સમસ્યા આજે પણ ત્યાં થાય છે ધંધુકા પાસેનો એક રેલવે બ્રિજ કેટલા સમયથી અટકાયેલો પડેલો છે અને ધંધુકા કે બરવાળા જેવા કે વલભીપુર જેવા નગરોની વચ્ચેથી રસ્તો પસાર થાય છે ત્યાં આટલો મોટો ટ્રાફિક એક સાથે તમે ડાયવર્ટ કરશો તો ત્યાંના લોકોની શું પરિસ્થિતિ થશે એનો પણ વિચાર કર્યો છે ખરો અને એક 80 કિલોમીટરનો શોર્ટ રૂટ બંધ કરીને વડોદરા અમદાવાદ કે એ તરફ જનારા તમામ ટ્રાફિકને ડાયવર્ટ કરશો એનાથી જે કિલોમીટરો વધશે જેના કારણે પેટ્રોલ અને ડીઝલનો કેટલો વ્યય થશે સામાન્ય માણસોને ભાડું કેટલું મોંઘું થઈ જશે અને પ્રદૂષણમાં પણ કેટલો વધારો થશે આનો પણ વિચાર કર્યો છે ખરો અને એટલા માટે જ હું માંગણી કરું છું કે આ અવિચારી નિર્ણયની પુનઃવિચારણા કરવામાં આવે 80 કિલોમીટરનો રસ્તો બંધ ના કરાય જ્યાં કોન્ટ્રાક્ટરોને તકલીફ પડતી હોય તો પડે પણ ત્યાં જ બાજુમાંથી ડાયવર્ઝન કાઢીને લોકોને હડમારી ન ઊભી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી હું માંગણી કરું